गुजरात आंगणवाड़ी कर्मचारी संगठने 2018 सुप्रीम कोर्ट में केस जीत्यो हतो कि 35 वर्षे जे आंगणवाड़ी बहनों रिटायर्ड थाय छे त्यारबाद तेने कोईपण प्रकारनो लाभ मळतो नथी। त्यारबाद आ केस सुप्रीम कोर्ट में चाली जता सुप्रीम कोर्टे आंगणवाड़ी बहनों तरफी चुकादो 2022 में आप्यो हतो। 2022 में आवेला चुकादा बाद सरकारे हाल ग्रेच्युटी आपी छे पण हजु पण ग्रेच्युटी बाकी छे त्यारे शुं कहे छे तेना प्रमुख करुणभाई मेहता सांभळो। गुजरात आंगणवाड़ी कर्मचारी संगठन प्रमुख तरीके सुप्रीम कोर्ट में 2018 में अमे केस दाखल कर्यो हतो अने ऐतिहासिक फैसलो आंगणवाड़ी वर्कर अने हेल्पर नी तरफेण में सुप्रीम कोर्टे आप्यो हतो। देखीती रीते आंगणवाड़ी वर्कर अने हेल्पर 35-40 वर्षनी सेवा आप्या पछी एक पण पैसो सरकार द्वारा आपवामां आवतो नहोतो अने खाली हाथ एमणे नौकरीमांथी छूटा थवानुं हतुं। તે વાતને અમે ચેલેન્જ કરી હતી, પડકારી હતી અને સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ફેસલો આપ્યો કે જ્યારથી આ પ્રોજેક્ટ શરૂ થયો ત્યારથી જેટલી બહેનો રિટાયર થઈ હોય તે તમામ રિટાયર બહેનોને પેમેન્ટ ઓફ ગ્રેચ્યુટી એક્ટ 1972 તળે ગ્રેચ્યુટીની રકમ 3 મહિનામાં ચૂકવી આપવી તેવો ચુકાદો 25 એપ્રિલ 2022 રોજ આપ્યો। સુપ્રીમ કોર્ટમાં સરકારે કેન્દ્ર સરકારે અને રાજ્ય સરકારે દલીલ કરીને એમ કહ્યું હતું કે આ માનદ સેવકો છે, માનદ પગાર મેળવે છે અને આ પ્રોજેક્ટ છે એટલા માટે તેમને ગ્રેચ્યુટી ન મળે, પરંતુ સુપ્રીમ કોર્ટે એમની આ દલીલને ખારિજ કરી અને ઠરાવ્યું કે આ આંગણવાડી વર્કર સ્ટેચ્યુટરી ડ્યુટી ભજવે છે અને એટલા માટે તે નોકરિયાત છે। બીજું, એમને મળતું માનદ વેતન નથી, પરંતુ પૂરેપૂરો દિવસ કામ કરે છે એટલા માટે માનદ વેતન છે અને પ્રોજેક્ટ કોઈપણ પ્રોજેક્ટ 50 વર્ષનો ન હોઈ શકે અને એટલા માટે ઇન્સ્ટિટ્યૂટ છે એમ કરીને સુપ્રીમ કોર્ટે આ ચુકાદો આપ્યો છે। એપ્રિલ 2022 આપેલા આ ચુકાદા પછી પણ સરકાર ગલ્લા તલ્લા કરતી હતી, એને કારણે લગભગ 14 જિલ્લાઓમાં ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા ગ્રેચ્યુટી ઓથોરિટી સમક્ષ પણ કેસો દાખલ કરવામાં આવ્યા અને આજે ખુશી સાથે જાહેર કરીએ છીએ કે ગુજરાતની આ આંગણવાડી વર્કરોને અત્યાર સુધીમાં લગભગ 982 બહેનોને 7 કરોડ રૂપિયાનું ચૂકવણું વત્તા 10% વ્યાજનું ચૂકવણું કરી નાખવામાં આવ્યું છે, પરંતુ હજી લગભગ 1500થી વધારે બહેનોનું ચૂકવણું એટલે કે કમસે કમ 14-15 કરોડ રૂપિયા ચૂકવણું બાકી છે તેની લડાઈ પણ અમે ચાલુ રાખી છે। આ ઐતિહાસિક ફેસલો ગુજરાતે લાવ્યો, પરંતુ આ ચુકાદાની અસર આખા દેશની 27 લાખ આંગણવાડી વર્કર અને હેલ્પરને અસર કરશે અને આખા દેશની તમામ આંગણવાડી વર્કર અને હેલ્પરોને સરકારે ગ્રેચ્યુટીની રકમ ચૂકવવી પડશે ને એટલું જ નહીં પણ સુપ્રીમ કોર્ટે એમ પણ ઠરાવ્યું પોતાના ચુકાદામાં કે આંગણવાડી વર્કર અને હેલ્પર રાષ્ટ્રીય ડ્યુટી બજાવે છે, કોરોનામાં આવડી મોટી કામગીરી, શ્રેષ્ઠ કામગીરી બજાવી છે અને પોલિયો દેશમાંથી નાબૂદ કરવાનું કોઈ કામ કર્યું હોય તો તે આંગણવાડી વર્કર અને હેલ્પરોએ કર્યું છે